वडोदरा शहर में यूकॉन ओवरसीज द्वारा यूरोप एज्युकेशन एक्सपो नु भव्य आयोजन करवामा आव्यू हतु। आ एज्युकेशन एक्सपो में मोटी संख्या में विद्यार्थियों आव्या हता अने मोटा खर्च वगर विदेश कई रीते भणी शकाय तेनी माहिती मेळवी हती। यूरोप जेवा देश में एज्युकेशन मेळववानी साथे त्यां स्थायी थवा अने परमिट थवानी तमाम प्रकारनी माहितीओ संचालक द्वारा आपवामा आवी हती। आजे अमेरिका कैनेडा यूके जेवा देशों में भणवा जवा विद्यार्थियों तत्पर थता होय छे, परंतु आ देशों में भणवा माटे घणी मस्त मोटी रकमनी जरूरियात होय छे, जेना कारणे घणा विद्यार्थियोंना भणतरनुं सपनुं पूर्ण नथी करी शकता। आवा विद्यार्थियों अथवा एवा विद्यार्थी जे एज्युकेशन लोन नो बोझ लई विदेश में भणवा जाय छे, एमने यूरोप नो एवो देश के जे मफत में भणतरनी व्यवस्था आपे छे ए विषयनी माहिती आपवा यूकॉन ओवरसीसे यूरोप एज्युकेशन एक्सपो नु आयोजन होटल लोडमा कर्यो हतो, ज्यां वधारे मोटा खर्च वगर विदेश कई रीते भणी शकाय ए बाबतनी माहिती आपवामां आवी हती। મારું નામ જિજ્ઞેશ મિસ્ત્રી છે. હું યુકોન ઓવરસીઝનો ફાઉન્ડર છું. યુકોન ઓવરસીઝ વડોદરાની અંદરમાં ફર્મ છે જે વિઝા કન્સલ્ટન્સી છે. નોર્મલી અવર મેઇન મોટો જે આપણો મેજર જે મોટો છે એ છે ફ્રી એજ્યુકેશન. લાઈક આજે યુકે યુએસએ યુકે યુએસએ કેનેડા એ બધી જગ્યાએ ઘણા બધા એજન્ટ્સ સ્ટુડન્ટ્સને સ્ટડી અબ્રોડ માટે મોકલતા હોય છે, પરંતુ એવો પણ વર્ક છે કે જે લોકોની પાસે ફાઇનાન્શિયલી કન્સ્ટ્રેન્ટ હોય છે. ફાઇનાન્શિયલ એ લોકોની એટલી કેપેબિલિટી નથી કે એ યુનિવર્સિટીઝની કે એ કન્ટ્રીની ફીઝ એ લોકો પે કરી શકતા હોય છે. સો આપણે આ વસ્તુ લઈને આવ્યા છે યુરોપ એજ્યુકેશન એક્સપો, કે યુરોપિયન એવી કન્ટ્રીઝ કે જ્યાં આગળ એજ્યુકેશન ફ્રી છે, જ્યાં તમારું લિવિંગ કોસ્ટ બી ત્યાંની ગવર્મેન્ટ બેર કરી શકે છે. તો આવી કન્ટ્રીઝની અંદરમાં કે જેને એજ્યુકેશન ફર્સ્ટ પ્રાયોરિટી આપીને એ લોકો સ્ટુડન્ટ્સને બોલાવે છે, તો ત્યાં આગળ આપણે સ્ટુડન્ટને કઈ રીતે ભણવા મોકલી શકીએ છીએ, એનો પ્રોસેસ કઈ રીતે થાય છે, એનો આપણે એક પરિચય આજે આ એક્સપો પર આપી રહ્યા છે. સો લાઈક અગર આપણે વાત કરીએ તો આજે તમે જોશો કે ગુજરાતની અંદર, નોટ ઓનલી ખાલી ગુજરાત પરંતુ આખા ઇન્ડિયાની અંદરમાં ઘણા બધા એવા વર્ગ છે જેમ કે લોઅર મિડલ ક્લાસ છે, મિડલ ક્લાસ છે, અથવા તો પછીથી જે ગરીબી રેખાની નીચે છે, કે જે લોકોના સપના હશે બહાર ફરવા જવા માટે, બહાર ભણવા જવા માટે, બરાબર છે, પણ એ લોકો પૈસાના કારણે પૂરા નથી કરી શકતા. તો એ આપણે આ એક્સપો થ્રુ અથવા તો પછીથી આ માધ્યમ થ્રુ એ લોકોના સપના પણ આપણે પૂરા કરી શકીએ છીએ. તો જે લોકો એફોર્ડ કરી શકે છે સ્ટડી અબ્રોડ એ તો ડેફિનેટલી કરે છે, પરંતુ જે એફોર્ડ નથી કરી શકતા, જેની પાસે ઘર નથી કે જેના બેઝિસ ઉપર એ લોકોને એજ્યુકેશન લોન મળી શકે, બરાબર છે, એવા લોકો પણ બહાર જવાનું સપનું એ લોકોનું સાકાર કરી શકે છે આ એજ્યુકેશન થ્રુ. મેજરલી આપણે જે યુરોપિયન કન્ટ્રીઝ જે છે કે જે એજ્યુકેશન ફ્રી આપે છે, બરાબર છે, એમાં પણ મેઇન જે ત્રણ કન્ટ્રી છે કે જેમ કે જર્મની છે, ફ્રાન્સ છે, ઇટલી છે. જર્મનીની વાત કરીએ તો વર્લ્ડની થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી થશે. ઇટલી જે છે એ 8th લાર્જેસ્ટ ઇકોનોમી છે, ફ્રાન્સ 7th લાર્જેસ્ટ ઇકોનોમી છે. તો આ ત્રણ મેજર કન્ટ્રી છે કે જ્યાં આગળ આપણે ટાર્ગેટ કરતા હોઈએ છીએ સ્ટુડન્ટ્સના માટે અબ્રોડ સ્ટડીઝનું. આના સિવાય બીજી પણ ઘણી કન્ટ્રીઝ છે, 27 કન્ટ્રી ટોટલ આવે છે કે જેમાં આપણે ટાર્ગેટ કરી શકીશું. ગુડ મોર્નિંગ. આજે મેં યુકોન ઓવરસીઝનો એક્સપો મેં વિઝિટ કર્યો છે. મને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી છે જે કન્ટ્રીઝ વિશે મને સ્ટડીઝ એબ્રોડની મને માહિતી પણ નથી, મને જાણકારી પણ નથી, એની અંગે મને ઘણી જાણકારી મળી છે અને મને ઘણી સારી માહિતી મળી છે. અગર મેં મને મારા ફ્યુચર માટે મેં ઘણી માહિતી મળી છે અને હું વિઝિટ આગળ કરીશ અને હું સલાહ મેં સજેસ્ટ કરું છું કે તમારે બી વિઝિટ કરવી જોઈએ, તમારે બી આ અંગે માહિતી લેવી જોઈએ.